વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, હું નેલ્સન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્તમનગર, હું ગુજરાતી વિષયના શિક્ષિકા બોલું છું. તો આજે આપણે પાઠ 16 સુખનો કાળ બાળપણ એ તરફ આપણે જોવાના છે. મિત્રો, સૌ પ્રથમ તમારે આખો પાઠ શાંતિથી ધ્યાનથી વાંચવો પડશે અને આ પાઠમાં કઈ કઈ બાબતો આપી છે એ જો તમે ધ્યાનથી વાંચશો તો ચોક્કસ સમજમાં આવશે. મિત્રો, પાઠનું નામ છે સુખનો કાળ બાળપણનો અને પુરુષોત્તમ દેશપાંડે એમનું નામ છે અને તેમનો જન્મ 8/11/1919 થયો હતો અને તેમનું અવસાન 12/6/2000 થયું હતું. તો આ ચિત્ર એ લેખકનું મેં તમારી સમક્ષ દર્શાવ્યું છે. તો પૂરું નામ છે પુરુષોત્તમ દેશપાંડે. તો એમનો પરિચય આપણે જોઈએ તો મહારાષ્ટ્ર જેને આનંદદાત્રી તરીકે ઓળખે છે તેવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે એ મરાઠી સાહિત્યના સર્વતોમુખી પ્રતિભા ગણાય છે. એમના જીવનકાળમાં પુરુષોત્તમ લક્ષ્મણની એક દંતકથા રૂપ બની રહ્યા. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા પણ હતા. વ્યક્તિચિત્રો તેમના પુસ્તક વ્યક્તિ અલીબલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારની જે રાશિ મળી તે તેમણે એશિયાટિક સોસાયટી મુંબઈને ભેટ આપી હતી. તો મિત્રો, હવે પાઠ તરફ આપણે જઈએ. જો તમે પહેલો પેરેગ્રાફ વાંચો તો એમાં જે બાળપણનો સારો સમય છે એની વાત એ કરે છે અને તેમને જે જિજ્ઞાસા હતી, જિજ્ઞાસાનો અર્થ નવું નવું જાણવું. તો અહીંયા થોડી વાતો આપી છે કે ભણવાનું નહોતું ગમતું, મને ભણવાની હોશ નહોતું ગમતું, પણ કેરી પીળી કઈ રીતે થાય, નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે, આવા પ્રશ્નો એ એમને નાનપણમાં આવતા. અને તેઓ કહે છે કે મારા વર્ગમાંના વિનાયક દેસાઈને, દિનુ અને મોહન વાગડે ને તો ચોક્કસ એક જ જવાબ કહી દેતો હશે. હકીકત તો અમે ત્રણેય જણ જોગેશ્વરીના રામેશ્વરના મંદિરમાં ઘંટ વગાડીને ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને સાષ્ટાંગ દંડવાત એટલે કે આખા લાંબા સૂઈ જઈને ઊંધા આ નાક એ ધરતી પર અડાડે એ રીતે સાષ્ટાંગ દંડવાત પ્રણામ કહેવાય ને તો ભગવાન મને ગણિતમાં પાસ કર, પુરવણી પર શાહી ઢોળાવા દઈશ નહીં, એવી માંગણી કરતા. એટલે કે રોજ પ્રાર્થના કરવા છતાંય ભગવાન ગણિતમાં માર્ક આપવામાં આપણા પર આટલો ક્રૂર કેમ થાય છે? આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નહીં. એ પોતાના જીવનમાં જે બાબત થઈ છે એ બાબતની વાત કરે છે. તો હવે એ ખૂબ જ એમના જે જીવનની બાબતો છે એમાં કહે છે કે જો આપણે સમજીએ મિત્રો, તો આ જે સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડે એ બાળપણના અલગ અલગ સંસ્મરણો આલેખે છે. તો કહે છે કે લેખકનો જન્મ ગામદેવ વિસ્તારની કિરપાળ હેમરાજની ચાલીમાં થયો હતો અને એમનું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું હતું. તો સરસ્વતી બાગ
સોસાયટીના બધા જ પુરુષો મુંબઈમાં કારકુની નોકરી કરવા જતા, તો અહીંયા એમનું જીવનની શરૂઆત બતાવે છે. ઓકે, તો અહીંયા કહે છે કે એમના ગયા પછી માત્ર બાળકો અને સ્ત્રીઓનું રાજ રહેતું. નોકરીને કારણે એમના પિતાજીને સતત બહારગામ ફરવું પડતું, એટલે એમના ઘરમાં બા, બહેન અને ત્રણ જ ભાઈઓ રહેતા હતા. તો સૂર પ્રત્યેનું ખેંચાણ લેખકને બાળપણથી જ એમના બાનો અવાજ ખુલ્લો અને સુરીલો હતો. ગાયન સાથે વાંચન પણ સારું, માટે નાનપણના જ સુખની સાથે સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. તો પેરેગ્રાફમાં જોઈએ તો તેઓ જે બાબતો કરતા હતા એ બાબતો એ બતાવે છે. અને અહીંયા એમનું જે મકાન છે એ કેવું હતું એની વાત કરે છે. અને જે મેં અગાઉ તમને વાત કરી તે એની વાત એ આ પેરેગ્રાફમાં કરે છે. તો અહીંયા સોસાયટીમાંના બાળકોના વડીલ, કાકા, મામા એવો પુરુષ વર્ગ સવારે 9 સુધીમાં જમવાનું પરવારી અંધેરીથી છૂકછૂક ગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા ઓફિસે જતા. તો આ પેરેગ્રાફમાં એ બધી બાબતો દર્શાવે છે. અને આગળ જે પેરેગ્રાફ છે તો કહે છે કે કેવી પરિસ્થિતિ હતી, કેવી રીતે તેઓ રહેતા હતા અને કોલોનીની આસપાસ જંગલ હોવાથી ત્યાં કેવી કેવી બાબતોનો ઉપદ્રવ રહેતો, તો સાપ અને ચોરનો ઉપદ્રવ. તો અહીંયા બે પઠાણ ચોકીદારની વાત કરે છે. કાદરખાનને હું ક્યારેય ભૂલીશ નહીં, રેડવે આવ્યો નહોતો. મિત્રો, એમણે એક એક વાત આપણને દર્શાવી છે અને એ સાથે જણાવે છે કે બચપણથી જ લેખકને કાદરખાનની વાંસળીના સૂરોની હિંમત મળતી અને સૂરો પ્રત્યેનું ખેંચાણ તેનું મુંબઈ બચપણથી જ રહેતું. તો નાનપણના સુખની સાથે સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે. લેખકની બચપણથી જ સંગીત, સાહિત્ય, નાટક જેવી કલા પ્રત્યે વધારે ખેંચાણ રહેતું હતું. એ બધી બાબતો અહીંયા દર્શાવે છે. તો સૂર પ્રત્યેનું ખેંચાણ એ બાળપણથી જ રહ્યું છે. તો અહીંયા એ દર્શાવે છે કે ગીત અને વારંવાર તેઓ ગવડાવતા હતા. આ બધી બાબતો મિત્રો. આગળ જો જોઈએ તો સંગીત, સાહિત્ય અને નાટક. તો આ પેરેગ્રાફમાં બચપણથી જ લેખકને કાદરખાનની વાંસળીના સૂરોની હિંમત મળતી, લેખકનો સંગીત પ્રત્યેનો પ્રેમ. તો આપણે આ આખા પાઠમાં જો જોઈએ તો સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડે પોતાના બાળપણના સુંદર સ્મરણો અહીં આલેખ્યા છે. તો શાંતિથી પાઠ વાંચો મિત્રો. લેખકે જે વર્ણન કર્યું છે એ તમે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, લેખકનો સંગીત પ્રેમ, લેખકની નાટ્યકલા, લેખકના જોગેશ્વરીના સંસ્મરણો, સાચા શિક્ષણનો અભિગમ, આ બધી જ બાબતો લેખકે વર્ણવી છે. મિત્રો, આ પાઠમાં જે શબ્દો, જે વાક્યરચના, એ તરત આપણને વાંચતાની સાથે જ ખબર પડી જાય એવી છે. તો મિત્રો, આશા છે કે સુખનો કાળ બાળપણનો એવું આ લેખક પોતાના જીવનના અનુભવ દ્વારા કહે છે. સાચી વાત છે, આપણને બાળપણ આજે પણ યાદ આવે છે. તો મિત્રો, આ પાઠ તમને સમજમાં આવ્યો હશે. ધન્યવાદ.